સાલો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે અત્યારે આજે દર્શન કરી રહ્યા છો, જે ગિરનાર તમને જે દેખાઈ રહ્યો છે, આ ગિરનાર છે જે રામમટી જે સુરતની અંદર આવેલી છે, ત્યાં રામમટીની બાજુમાં એક ગિરનાર પણ અહીં આપણે દર્શન થાય છે. અને આ જે બાજુમાં જે મંદિર દેખાય છે તમને, તે ભવનાથ મહાદેવના પણ આપણે અહીં દર્શન થાય છે. તો આપણે આ ભવનાથ મહાદેવ મંદિરની સામે જ આ જે નરસિંહ મહેતાની જે પ્રતિમા છે તેના પણ આપણે અહીં દર્શન થાય છે. તો હવે ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં જે ભવનાથ મહાદેવના આપણે દર્શન કરી લઈએ, અને પછી જે આ બાજુમાં જે તમે જોઈ શકો છો આ ગેટ છે, તે ગિરનારની અંદર આપણે પ્રવેશ કરવા માટેનો ગેટ છે. અને બાજુમાં આપણને 5 રૂપિયાની જે ટિકિટ મળે છે તે ટિકિટ લઈ અને આપણે તે ગિરનારના પણ આપણે દર્શન કરવાના છે. સૌ પ્રથમ પહેલાં આપણે અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ, અને પછી આપણે ગિરનારની અંદર જઈએ અને ત્યાં આપણે ગિરનારની અંદર જે ગુફાઓની અંદર જે પ્રવેશ કરે છે લોકો, ત્યાં આપણે પ્રવેશ કરી અને દર્શન કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ગિરનારની અંદર આવી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો આ ગિરનારી ઉપર લોકો જે જઈ રહ્યા છે, અને આ ગિરનારની અંદર પ્રવેશ કરવાનો પ્રથમ ગેટ છે. અને લોકો બધા પ્રદક્ષિણા કરી અંદર પ્રવેશ કરે છે, અને ગિરનારને ખૂબ આનંદ આવે તેવો આ ગિરનારનું જે બનાવેલો છે તમે જોઈ શકો છો. ગિરનારના જે ડુંગર ઉપર ચારે તરફ નાના નાના રમકડાઓના જે હાથી, વાનર અને સિંહના આપણને અહીં દર્શન થાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો આપણે ગિરનારની ચારે તરફ આપણે પ્રદક્ષિણા કરીએ અને અમે પણ દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો. તો વિડીયો જોતા રહીજો છેલ્લે સુધી મિત્રો. મિત્રો, દર્શન કરી લીધા હોય તો હવે આવી વિડીયો આપણે પૂરી કરીશું અને નવા વિડીયોની અંદર બહુ જલ્દીથી મળીશું. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. મિત્રો, વિડીયો પસંદ આવી હોય તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.